આ તરફ સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કેરીના રસના વેપારીઓને ત્યાં ફિલહાલ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સુરતથી જીવંત આ દ્રશ્યો છે કે જ્યાં ફિલહાલ કેરીના રસના જે વેપારીઓ છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ફિલહાલ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેને સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગે ફિલહાલ કેરીના રસના જે છે સેમ્પલ્સ લઈને રાખ્યા છે. સંવાદદાતા તેજસ મોદી અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ. તેજસ, ખાસ જણાવો, જે રીતે આ સમગ્ર આરોગ્ય વિભાગના દરોડા છે, કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં? હાલ યસ, અત્યારે જે સેમ્પલ છે કેરીના રસના તે લેવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો અત્યારે જે અધિકારીઓ છે તે અહીં પંડોળ વિસ્તારમાં પહોંચ્યા છે અને જે કેરીના રસ જે વેચતા હોય છે વિક્રેતાઓ તેના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. હું આપણે બતાવીશ કે જે અહીં કામગીરી કરવામાં આવી છે તે રસને જે સેમ્પલ છે તે લેવામાં છે. જોઈ શકો છો આપ અહીં ખૂબ મોટી સંખ્યામાં કેરીના જે બેકેટ છે, જે કેરીના જે લાવવામાં આવતી છે તે પણ અહીં પડી છે અને જે આ કેરીના જે ફ્રૂટ છે તે પણ પડ્યા છે. અને જોઈ શકો છો આ જે દુકાનો છે તેની અંદર કેરી, આ જે કેરી છે તેનાથી રસ બનાવવામાં આવતો હોય છે અને કેટલાક જે સેમ્પલ છે આપ જોઈ શકો છો અહીંયા ઘડી આ પ્રકારે જે ડબ્બા હોય છે તેમાં જે પેકિંગ મટીરિયલ છે તે પણ મૂકવામાં આવતું હોય છે અને અત્યારે આ જે કામગીરી કરવામાં આવી રહી છે કેરીના રસને આ જ પ્રકારના બકેટમાં મૂકવામાં આવતા હોય છે. આપણી સાથે ફૂડ સેફ્ટી ઓફિસર છે રાજપૂત સાહેબની સાથે વાત કરીએ અને જાણીએ કે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે. રાજપૂત સાહેબ, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, અત્યારે શું કામગીરી આપ કરી રહ્યા છો? આ કેરીની સિઝનને લઈ જોતા અત્યારે અમારે દરેક જગ્યાએ તપાસ ચાલી રહી છે અને જે મેંગો મિલ્કશેક અને કેરીના રસમાં જે તપાસ કરી અને નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. સર, ખાસ કરીને આપણે અનુભવ પ્રમાણે કયા પ્રકારની કેમિકલનું મિશ્રણ થતું હોય છે આ કેરીના રસમાં જેના કારણે શરીર માટે એ વસ્તુ હાનિકારક છે? એમાં ટેસ્ટિંગ પછી જ એક્ઝેક્ટ તો ખબર પડે, પણ અમારા જે અત્યાર સુધીના અનુભવમાં ઘણી વખત કલરની માત્રામાં જે છે થોડોક કલર થોડોની માત્રા વધારે આવે છે અને એ રીતે પછી એ તો ટેસ્ટિંગ પછી જ કહી શકાય કે અંદર શું છે. અત્યારે જે નમૂના લેવાયા છે આપ જોઈ શકો છો અત્યારે એનું સીલિંગનું કામ ચાલી રહ્યું છે અને અન્ય જે દુકાનો ત્યાં પણ દરોડા પાડવામાં આવશે. આ જે કામગીરી છે તે પૂર્ણ થયા બાદ જે સેમ્પલ છે તેને લઈ જવામાં આવશે લેબની અંદર અને લેબમાં આપ જોઈ શકો છો આ જે શોપની અંદર આ એક ભાગ છે ત્યાં ઘડી આ રાખવામાં આવતા હોય છે. આ એક કોલ્ડ સ્ટોરેજ જેવું છે અને ત્યાં ઘડી જે સેમ્પલ છે આ જે લેવામાં આવતા સેમ્પલ તે દુકાનોની અંદર સેમ્પલ લેવામાં છે. આપ જોઈ શકો છો આ પ્રકારને પેકિંગ કરીને મૂકવામાં આવતો હોય છે કે જે કેરીના રસ છે તેને આ રીતે મૂકવામાં આવતા હોય છે. આ એક ગ્લાસ છે, આ ઉપરાંત જોઈ શકો છો પ્લાસ્ટિકની થેલી છે. તમામ જે આપ જોઈ શકો છો અહીં ઘડી આ જે ડ્રમ જેવી વસ્તુ છે તેમાં પણ કેરીનો રસ મૂકવામાં આવતો હોય છે અને આ જ વસ્તુ વેચવામાં આવતી હોય છે. ક્યાંક ને ક્યાંક એ લોકોના માટે જે હાનિકારક વસ્તુ હોય છે તેને ધ્યાનમાં લઈને જ આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. યસ, તો અત્યારે કામગીરી ચાલી રહી છે અને થોડાક સમય બાદ આ તમામ સેમ્પલો છે તે સેમ્પલોને મોકલવામાં આવશે લેબમાં અને તેનો રિપોર્ટ જે આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી જો તેમાં કોઈ ત્રુટિ ગણાશે અથવા તો એમાં કોઈ ખામી ગણાશે તો જે દુકાનદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જી, આપનો આભાર તેજસ, આ સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ખાસ અત્યારે ફિલહાલ સીલિંગની કાર્યવાહી હાથ ધરાય છે, સેમ્પલ લઈ અને તેને સીલ લગાવાયા છે.